મશહૂર શાયર અને ગીતકાર રાહત ઇન્દોરીનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે મંગળવારે બપોર બાદ તેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મંગળવારે સવારે ખુદ તેમણે કોરોના રિપોર્ટ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કોરોનાને કારણે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રાહત ઇન્દોરી ઉર્દુ શાયર અને ગીતકાર તરીકે દેશ વિદેશમાં જાણીતા હતા ઇન્દોરમાં ઓગણીસો પચાસમાં માં જન્મેલા રાહત ઇન્દોરીએ પ્રાથમિક શિક્ષણ પણ પોતાના શહેરમાં જ લીધું હતું ઉર્દુમાં મહારત હાંસલ કરનારા અને શાયર તરીકે અનેક દેશોમાં ખ્યાતિ પહોંચાડનારા રાહત ઇન્દોરીએ ભોપાલથી ઉર્દુ લિટરેચરમાં જ માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી હાંસલ કરી હતી

અને કાર્યક્રમોમાં આમંત્રણો મળવા લાગ્યા તેમની ખ્યાતિ એટલી વધી કે દેશના અન્ય રાજ્યો સાથે સાથે વિદેશમાં પણ તેમને કાર્યક્રમોના આમંત્રણો મળવા લાગ્યા તો દુનિયામાંથી આમ અચાનક જ વિદાય લેનારા રાહત ઇન્દોરી ભણવામાં તેજસ્વી હતા અને રમતગમતમાં પણ આગળ પડતા હતા સ્કૂલ અને કોલેજમાં તેઓ ફૂટબોલ અને હોકી ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા તેમના અંગે મળતી માહિતી પ્રમાણે પ્રથમ વખત ઓગણીસ વર્ષની ઉંમરે તેમણે કોલેજના દિવસોમાં પહેલી વખત શાયરીઓ કહેવાનું શરૂ કર્યું હતું આ સાથે જ તેમણે બોલીવુડમાં પણ ગીતકાર તરીકે કામ કર્યું છે ઘણી જાણીતી હિન્દી ફિલ્મો જેમ કે બેગમજાન ચહેરા ઇશ્ક ઘાતક મિશન કશ્મીર જેવી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે રાહત ઇન્દોરીને ઉર્દુ શાયર અને ઉર્દુ સાહિત્યમાં પ્રદાન બદલ અનેક એવોર્ડ્સ મળ્યા છે તેઓ ઉર્દુ સાહિત્યમાં અનમોલ એવા પુસ્તકોનો વારસો પાછળ છોડતા ગયા છે જેમાં કલંદર દો કદમ ઓર સહી મેરે બાદ રુત ધૂપ બહોત હે રાહત સાહબ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે